विद्यार्थी मित्रों केम छो मजा में ओम शांतिना डिजिटल क्लास में आप सबनु हार्दिक स्वागत है। बड़ दोस्तों आज आप धोरण त्रण में विषय गणित प्रकरण बे संख्या ने गम्मत ते भणीशु। तमे पण तमारी नोटबुक काढ़ो अने हूँ जेवी रीते तमने भणावुं छुं तेवी रीते तमे तमारी नोटबुक में लखो। प्रथम आपेल छे खूटती संख्या लखो। खूटती संख्या लखवामां बाळ दोस्तों 17 आपेल छे, पची तमने 22 आपेल छे अने पची 26 आपेल छे, तो 18 19 ने 20 लखीशू अने पची 21 लखीशू। एकड़े 7 17 पची एकड़े 8 18 पची एकड़े 9 19 बगड़े मींडू 20 अने पची बगड़े एकड़े 21 थशे। हवे 2 बगड़ा 22 तमने आपेल छे, पची बगड़े तगड़े 23 बगड़े चोगड़े 24 बगड़े पांचड़े 25 अने बगड़े छगड़े 26 तमने आपेला छे। त्यारबाद बीजू जो 44 आपेला छे, 45 तेना पची 48 आपेला छे, पची 52 आपेल छे। तो 44 पछी आपणे केटला लखशू, चोगड़े पांचड़े 45, चोगड़े छगड़े 46, चोगड़े सातड़े 47, 48 तमने आपेल छे। तो त्यार पछी लखशू चोगड़े 9 49, एना पछी पांचड़े मींडू 50, पची पांचड़े एकड़े 51 अने 52 तमने आपेला छे, तो पची पांचड़े तगड़े 53। बाळ दोस्तों तेना पछीनी बे लाइन छे तो तमे समझता जाओ अने तमारे ते जाते लखवानी छे कि कई संख्या आनी आगळ एनी आगळ कई संख्या आवशे। जेम कि 70 छे तो तेनी आगळ कई आवशे अने तेनी पाछळ कई आवशे ते तमारे जाते लखवानुं छे। हवे प्रश्न बे आपेल छे कि आपेली संख्याओमां सौथी नानो अने सौथी मोटी संख्या लखवानी छे। तमने प्रथम लाइन આપેલ છે, જુઓ તગડે પાંચડે 35, બગડે 9 29, 9 બગડે 92, તગડે 9 39 અને ચોગડે પાંચડે 45 આવી રકમ આપણને આપેલી છે। તો આમાંથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા 2 થશે। તો 2 લાઇનમાં કઈ છે? તો હા, બગડે 9 ને 29 અને સૌથી મોટી કઈ લાઇનની આવશે? 9 તો 9 લાઇનમાં કઈ છે? હા, તો 9 બગડે 92 છે તે સૌથી મોટી થશે। હવે 17, 7, 77, 97 અને 79 આટલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો સૌથી નાની સંખ્યા બનશે 7 × 7 અને સૌથી મોટી સંખ્યા બનશે 9 × 7 = 97। હવે ત્રીજો પ્રશ્ન જુઓ કે 49, 34, 38, 94 અને 18 આમાં સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો આમાં સૌથી નાની સંખ્યા બનશે 1 × 8 = 18 અને સૌથી મોટી બનશે 9 × 4 = 94। હવે બાળ દોસ્તો પ્રશ્ન 3 આપેલ છે, જેમાં આપેલું છે કે આપેલી સંખ્યાઓને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો। આગળ તમને સંખ્યા આપેલ છે, હવે ચડતો ક્રમ શેને કહીશું? તમે જુઓ અત્યારે ત્રીજું ધોરણ ભણો છો, ત્રીજા પછી ચોથું આવશે, ચોથા પછી 5, પછી 6, પછી 7, 8, 9, 10, 11 અને 12 આ ચડતો ક્રમ થયો। ઉતરતો ક્રમ આપણે કેવી રીતે કરશું? 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 આ ઉતરતો ક્રમ થશે। હવે અહીં સંખ્યા જે આપેલ છે એમાંથી આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પ્રથમ 25, 52, 37, 92 અને 20 આપેલ છે। તો પહેલાં 2 લાઇન જુઓ, પ્રથમ તો 1 લાઇન આવશે, તો 1 લાઇનમાં સૌથી છેલ્લે 20 છે, તો 20 લખી નાખ્યા પહેલાં। પછી 2 લાઇનમાં, તો 2 લાઇનને 25 છે, તો તે લખી નાખીએ। એના પછી 3 લાઇન આવશે, તો 3 લાઇનમાં શું છે? 37, તો ત્યાં લખી નાખીએ। હવે 4 આપેલ નથી, તો 5 જોઈએ। 5 લાઇનમાં આપેલા છે સંખ્યા 52, તો આપણે ત્યાં લખી નાખીએ। અને 6 નથી આપેલ, 7 નહીં, 8 નહીં અને 9 આપેલ છે લાઈન, તો એમાં કઈ સંખ્યા છે? 92, તો આપણે ત્યાં લખી નાખીએ। આપણે પહેલાં ચડતો ક્રમ જોઈશું, ત્યાર પછી જુઓ બીજી સંખ્યામાં 22, 42, 24, 26 અને 62 આમાં પ્રથમ 1 લાઇન આપેલ નથી, તો આપણે 2 લાઇન જોઈશું। 2 લાઇનમાં જુઓ પહેલાં 2 બગડા 22 આપેલ છે, તો
पहला बे आवशे पछी चार आवशे पछी छ आवशे तो जो बावीस एना पछी लखीशू चौबीस एना पछी लखीशू छवीस अने हवे जो त्रणनी लाइन आपेल नथी तो पछी कई लाइन आवशे चारनी हवे चारनी लाइनमां शुं लखेलुं छे चोगड़े बगड़ेने बेतालीस पाँचनी लाइन आपेल नथी तो हवे छनी लाइन थशे छनी लाइनमां छगड़े बगड़ेने बासठ जे आपी दीधेल छे હવે જુઓ ત્રીજીમાં નવ્વાણું ઓગણીસ એકાણું ઓગણએંસી અને શું આપેલ છે સત્તાણું તો હવે આપણે પહેલાં એક લાઇનથી શરૂ કરીએ તો એક આપેલ છે તો એક લાઇનમાં ઓગણીસ આપેલ છે તો પ્રથમ લખીશું પછી બેની નથી ત્રણની નથી ચારની નથી પાંચની નહીં છની નહીં અને સાતની આપેલ છે સાતની સાતડે નવડે ને ઓગણએંસી તો તે આપણે લખી દઈએ હવે આઠની આપેલ નથી અને નવની આપેલ છે તો નવની લાઇનમાં નવડે એકડે પહેલાં એકાણું લખીએ ત્યાર પછી જુઓ સત્તાણું અને ત્યાર પછી નવ્વાણું હવે જુઓ ચોથી લાઇનમાં કે પાંચ પચાસ પંચાવન પંદર ને પાંસઠ પહેલાં પાંચ એકલો છે તે લખીશું ત્યાર પછી એકની લાઇન તો પંદર લખીશું ત્યાર પછી બેની નથી ત્રણની નથી અને ચારની લાઇનમાં છેલ્લે આવશે પચાસ તો તે આપણે લખીશું ત્યાર પછી પાંચની લાઇન તો બે પાંચડાને પંચાવન થશે અને ત્યાર પછી છગડે પાંચડેને પાંસઠ થશે હવે જો વીસ દસ ત્રીસ ચાલીસ ને પચાસ છે તો હવે શું કરીશું આપણે આ તો તમને સિમ્પલ રીતે આવડતું હશે દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ આપણે લખીએ હવે બાળ દોસ્તો આપણને ઉતરતા ક્રમમાં પાછળ કહીધું છે હવે આપણે જે લાઇન લખી છે તેને ઉલટાવી દેવાની જેમ કે પહેલી લાઇનમાં બાણું બાવન સાડત્રીસ પચીસ ને વીસ ત્યાર પછી આપણે લખી હતી બાવીસ ચોવીસ છવ્વીસ બેતાલીસ ને બાસઠ તો આપણે તેને ઉલટાવી દેવાનું બાસઠ બેતાલીસ છવ્વીસ ચોવીસ ને બાવીસ હવે આપણે ત્રીજી લાઇન લખી હતી એને ઉલટાવો નવ્વાણું સત્તાણું એકાણું ઓગણએંસી ને ઓગણીસ તો આવી રીતે તમારે છેલ્લી બે લાઇન છે તે જાતે લખવાની છે હવે જુઓ અહીં આપણે પ્રશ્ન ચોથો આપેલ છે કે જોય સમીર વિકાસ રાધા હિરેન મોતી આ બધા બાળકો લખોટી રમી રહ્યા છે જોય પાસે પચીસ લખોટીઓ છે હવે આ બધા ઉપરથી આપણે નીચે પ્રશ્ન જે આપેલ છે તેના જવાબ આપવાના છે કે જોય સમીર વિકાસ રાધા હિરેન મિતા આ બધા બાળકો લખોટી રમી રહ્યા છે જોય પાસે પચીસ લખોટીઓ છે સમીર પાસે તેતાલીસ લખોટીઓ છે વિકાસ પાસે સત્તાવન લખોટીઓ છે રાધા પાસે સુડતાલીસ છે હિરેન પાસે આડત્રીસ છે મિતા પાસે તેતાલીસ લખોટીઓ છે અને આના પ્રશ્નો નીચે આપેલ છે તો આપણે પ્રશ્ન જોતા જઈશું અને જવાબ દેતા જઈશું તો સૌથી વધુ લખોટીઓ કોની પાસે છે હવે આપણે બધાની જોઈએ તો સૌથી વધુ લખોટીઓ સત્તાવન છે તે કોની પાસે છે વિકાસ પાસે છે કોની કોની પાસે સરખી સંખ્યાની લખોટીઓ છે તો હવે તમારે જોવાનું કે સરખી લખોટીઓ કોની પાસે છે તો જુઓ જોય પાસે પચીસ છે સમીર પાસે તેતાલીસ છે પછી વિકાસ પાસે સત્તાવન સુડતાલીસ આડત્રીસ અને હવે પાછા જો તેતાલીસ આવ્યા તો આ સમીર અને આ મિતા બંને પાસે તેતાલીસ છે તો આપણે શું લખીશું સમીર અને મિતા પાસે સૌથી ઓછી લખોટીઓ કોની પાસે છે સૌથી ઓછી લખોટીઓ જોય પાસે છે જે જેટલી છે પચીસ છે અને સૌથી વધુ લખોટીઓ વિકાસ પાસે છે હવે જોય સમીર પાસે છે તેટલી લખોટીઓ મેળવવા માટે બીજી કેટલી લખોટીઓ જોશે હવે જોઈને સમીર પાસે છે તેટલી લખોટીઓ મેળવવા માટે તો જોય ક્યાં છે જોઈની કેટલી છે જોઈની છે પચીસ અને સમીરની છે તેતાલીસ હવે આપણે તેતાલીસમાંથી પચીસને બાદ કરી નાખીએ તો આપણે આ દાખલા જોયેલા છે આપણને બાદ બાકી આવડે છે હવે શું કરવાનું આ ચારનેમાંથી એક દસકો લઈ અહીં આપણે મૂકી દઈશું અહીં દસમાંથી નહીં પરંતુ તેરમાંથી કાઢવાના તેરમાંથી પાંચ જાય તો કેટલા વધશે આઠ અને ત્રણમાંથી બે જાય તો વધશે એક તો કેટલો જવાબ આવ્યો અઢાર તો જોઈને સમીર પાસે જો લખોટીઓ મેળવવી હોય તો કેટલો કરવો પડશે અઢાર હવે સૌથી વધુ અને સૌથી ઓછી લખોટીઓ વચ્ચે તફાવત જણાવો સૌથી વધુ કોની પાસે છે બાળ દોસ્તો સૌથી વધુ છે વિકાસ પાસે જે છે સત્તાવન કેટલી છે સત્તાવન અને સૌથી ઓછી લખોટીઓ કોની પાસે છે જોઈ પાસે છે
તો કેટલી છે 25. હવે બંનેનો તફાવત જો આપણે કરીએ તો કેટલો થાય? 7માંથી 5 જાય તો 2 અને 5માંથી 2 જાય તો 3. તો કેટલો જવાબ આવશે? 32 આવશે. મિતા કેટલી લખોટીઓ ગુમાવે તો તેને હિરેનની લખોટીઓની સંખ્યા સમાન થાય. હવે મિતા પાસે છે 43 અને હિરેન પાસે કેટલી છે? હિરેન પાસે છે 38. હવે શું કરીએ? 43માંથી 38 બાદ કરીએ તો પાછળ કેટલો જવાબ આવશે? 5 જોડે 5. હવે અહીં તમને એક સરસ મજાના સરવાળાનું ઉદાહરણ આપેલ છે, તે તમે જુઓ અને આપણે આગળના દાખલા જોઈએ. ફૂલની એક ટોપલીમાં 25 ગુલાબના ફૂલ છે, બીજી ટોપલીમાં 39 મોગરાના ફૂલ છે અને ત્રીજી ટોપલીમાં 31 ગલગોટા છે, તો કુલ કેટલા બને? તો આપણે બધાનો સરવાળો કરવાનો. પહેલાં ટોપલીમાં જે ગુલાબ છે તે 25, 39 મોગરા અને 31 ગલગોટા, અને પાછળ તમારે લખવાનું પણ છે કે કયા ફૂલ આપણે લીધા છે, ગુલાબ, મોગરો અને ગલગોટો. હવે શું કરવાનું? 5 ને 9 કેટલા થાય? 5 ને 9 થાય 14 અને 14 ને 1 15. 15નો લખ્યો 5 વધી 1. હવે પછી એનો સરવાળો કરો તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9, તો કેટલા થયા? 95. તો આપણે નીચે જવાબ લખવાનો કે આમ ટોપલીમાં કુલ 95 ફૂલ છે. હવે ત્યાર પછી એક ઉદાહરણ બાદ બાકીનું આપેલ છે અને એના પછી આપણને ગણવાનું પણ આપેલ છે, તો આપણે તે જોઈએ કે એક પુસ્તકની દુકાનમાં ગણિતના 36 પુસ્તકો હતા, તેમાંથી વેપારીએ 29 પુસ્તકો વેચ્યા, તો દુકાનના ગણિતના કેટલા પુસ્તકો બાકી રહ્યા હશે? તો આપણે શું કરવાનું કે 36માંથી આપણે 29 બાદ કરી દઈએ. 36માંથી 29 બાદ કરીએ તો 6માંથી 9 જશે નહીં. 3ની ઉપર આપણે 1 10 ઓછો કરીએ, આપણે આ ક્યાં લઈ લેવાનું? બાજુમાં, એટલે 6ના કેટલા થઈ જશે? 16. 16માંથી 9 જાય એટલે 7 અને 2માંથી 2 જાય તો 0 વધશે. તો શું આવશે? પુસ્તકો કેટલા રહેશે? 7. તો આપણે નીચે લખવાનું કે આ વેપારી પાસે 7 પુસ્તકો બાકી રહ્યા હશે. પ્રશ્ન 9 કે રોનિતને તેના જન્મદિવસ પર તેના પપ્પાએ 76 રૂપિયાની ગેમ આપી અને તેના મમ્મીએ 70 રૂપિયાની ચોકલેટ આપી, તો રોનિતને કુલ કેટલા રૂપિયાની ભેટ મળી? હવે આપણે શું લખવાનું? પહેલાં 76 જે આપેલ છે પ્રથમ રૂપિયા, તે આપણે જોઈ લઈએ. અહીં 76 આપેલ છે તે પ્રથમ લખીએ. ત્યાર પછી આપણે શું કરવાનું? ત્યાર પછી આપણને મમ્મીએ આપેલ છે 57 રૂપિયા. હવે આ બંનેને આપણે ભેગા કરીએ તો પહેલાં 76 ને 70 લખી નાખીએ અને 6 ને 7 કેટલા થશે? 13. તો 13 લખીએ અને ઉપર વધી 1. 7 ને 1 8, 8 ને 1 9, તો આપણો જવાબ આવ્યો 93. હવે તમારે નીચે લખવાનું કે આ રોનિતને કુલ 93 રૂપિયાની ભેટ મળી. હવે 10મો પ્રશ્ન જોવો. કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે, તેમાંથી એક સંખ્યા 50 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો આપણે શું કરવાનું? 94માંથી 50ને બાદ કરી નાખવાના. હવે 94 પર પ્રથમ આપેલ છે, એમાંથી 50 બાદ કરીએ તો બીજી સંખ્યા આપણને મળી જશે. જો 4માંથી 0 જાય તો 4 વધશે અને 9માંથી 5 જાય તો કેટલા વધશે? 4. તો બીજી સંખ્યા હવે બાળ દોસ્તો કઈ હશે? 2 ચોગડા ને 44. હવે બિંદુઓની રમતનો અંદાજ આપણે લગાડવાનો છે. અંદાજ લગાવીને જણાવવાનું. જો પ્રથમ તમારે આને ગણવાના નહીં, પહેલાં તમારે અનુમાન કરવાનું, એટલે કે અંદાજ લગાવવાનો કે અહીં કેટલા છે, અને ત્યાર પછી તમારે ગણવાના, અને ગણ્યા પછી કઈ સંખ્યા કેટલા છે આ તે આપણે નીચે લખવાના. તો જો તમે અનુમાન કરો તો કેટલા છે, પહેલાં તમે જાતે કરો અને ત્યાર પછી આપણે ગણતરી કરીને જે અત્યારે કહું છું એ પછી લખવાનું. પહેલાં તમારે અનુમાન કરવાનું છે કે અંદાજે આ કેટલા હશે. પ્રથમ સ્ટાર આપેલા છે તો આપણે તે ગણીએ તો સ્ટાર કેટલા આપેલ છે આપણને. અંદાજ તમારે પ્રથમ કરવાનો. અહીં આપેલા છે 1 2 3 4 ને 5. હવે તો નીચે લખી નાખીએ 5 જોડે 5. ત્યાર પછી બીજા જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આપણે 12 કરી નાખ્યા. નીચે લખો એકડે બગડે ને 12. હવે ત્રીજા ખાનામાં જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો એકડે આંચડે 18 લખીશું. હવે છેલ્લી લાઈન 1 2 3 4 5 6 7 8 9 10
अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठयावीस ओगणत्रीस तीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस ने पैंतीस छेला छे पैंतीस। तो आपणे नीचे केटला लखवाना तगड़े पाछड़े ने पैंतीस। હવે ત્યાર પછી જો કે અનુમાન કરીને કહો અને પછી ગણવાનું, તમારે અહીં અનુમાન કરેલા પણ લખવાના છે, જે મેં લખ્યા છે તમારે લખવાના નહીં, તમારે પ્રથમ અનુમાન કરવાનું છે કે તમને કેટલા લાગ્યા કે આટલા હશે, કદાચ એનાથી વધારે પણ હોય અથવા તો એનાથી ઓછા પણ હોય, અને ત્યાર પછી અનુમાન કરીને ઉપરની લાઇનમાં લખવાનું અને એના પછી નીચે તમારે એનો જવાબ લખવાનો। તો જો આપણે પ્રથમ અનુમાન કરેલું તમે જાતે લખજો અને હવે આપણે ગણતરી કરીએ। તો જુઓ એક બે, જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો કેટલા છે ગણીએ તો ગણતરીમાં આપેલા છે દસ, પરંતુ અનુમાનમાં કેટલા લાગ્યા હતા નવ। હવે જો અહીં બીજા પતંગ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, અહીં છે બાર અને અનુમાન કેટલા મેં કર્યા હતા તેર, તો જોયું વધારે પણ હોઈ શકે। હવે ત્રીજો જુઓ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ, જો ત્રીસ છે અને મેં અનુમાન કેટલા કરેલા પાંત્રીસ। હવે આગળ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ, કેટલા થયા બાવીસ અને આપણે અનુમાન કેટલું લાગ્યું તો વીસનું। તો આવી રીતે તમારે અનુમાન જાતે કરવાનું અને પછી ગણતરી કરીને નીચે લખવાના। હવે ત્રણ અંકની સંખ્યાઓ આપણને કરવાનું છે। તો જુઓ એક સદી રન એટલે કેટલા, તો એક સદી રન એટલે સો રન થાય। વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 102 રન કર્યા હોય તો તેણે ખાલી જગ્યા સદી અને ખાલી જગ્યા રન કર્યા હશે। એક સદી બરાબર કેટલા કીધા 100 રન, અને 102 રન કેવી રીતે થાય આપણે સરવાળો કરીએ તો 102 રન કેવી રીતે થશે 100 વત્તા 2, આવું થશે ને। તો જો સદી કેટલી થઈ છે 1 અને રન કેટલા થશે 2। હવે 15મો પ્રશ્ન કે ધોનીએ 99 રન કર્યા હોય તો એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે। ધોનીએ 99 રન કર્યા છે, 99 જો સદી 100 પૂરી થાય અને તેણે કેટલા કર્યા છે 99, તો કેટલો બાકી રહ્યા 1 રન બાકી રહ્યો, તો આપણે જવાબ આવશે 1। કપિલ દેવે 0.5 સદી રન કર્યા એટલે ખાલી જગ્યા રન કર્યા, પૂરી સદી એટલે 100, પૂરી સદી એટલે 100, હવે આના 0.5 કરી નાખો તો કેટલા થશે 50, તો 0.5 સદી કરી છે તો કેટલો જવાબ આવશે 50, તો ત્યાં આપણે લખીશું 50 રન। 17મો પ્રશ્ન કે જો ખેલાડીએ 87 રન કર્યા હોય તો તેને સદી પૂરી કરવા કેટલા રનની જરૂર પડે, હવે એક સદી પૂરી કરો તમે તો કેટલા આવશે 100, તેમાંથી તમારે 87 બાદ કરી નાખવાના, હવે 87 બાદ કરીએ એટલે અહીં કેટલા આવશે 10, અહીં કેટલા થઈ જશે 9 અને અહીં 0, 9માંથી 8 જાય તો 1 અને અહીં 10માંથી 7 જાય તો 3 એટલે આવશે 13, જે બીજો જવાબ આપણે આવશે અને ત્યાં આપણે બી લખીશું। 88 રન કરેલ ખેલાડી ખાલી રન કરે કે તરત તેની સદી પૂર્ણ થઈ જાય, હવે અહીં 87માં 13 રન થયા હતા તો આની અંદર એક ઉમેરી દઈએ 88માં કેટલા રન, તો કેટલા આવશે 12 રન, તો ત્યાં આપણે સી જવાબ લખીશું। હવે મૌખિક ગણતરી આપણને આપેલ છે જે એકદમ સરળ છે, 99ની અંદર 1 ઉમેરી તો કેટલા થાય 100, 100ની અંદર 2 ઉમેરી તો 102, હવે 100ની અંદર 4 ઉમેરીએ તો 104, 100ની અંદર 10 ઉમેરીએ તો 110, હવે 100ની અંદર 59 ઉમેરીએ તો 159, જે આપણે 00 કાઢી નાખીએ તો આવી થશે। હવે આ બાય બીજી લાઇનના 100 વત્તા 1 તો 101, 100 વત્તા 3 તો 103, 100 વત્તા 9 તો 109 અને 100 વત્તા 19 તો 119 થશે, પછી 100 વત્તા 100 તો કેટલા આવશે 200 આવશે। હવે તમને આપેલ જે સંખ્યા છે તેને આપણે શબ્દોમાં લખવાનું છે, તો આપણે તમે જુઓ કે પહેલી આપેલ છે 510, તો આપણે 510 લખીશું,
त्यार पछी 699 तो 699 त्यार पछी 373 एना पछी 107 एना पछी 219 त्यार पछी 450 एना पछी 769 एना पछी 988 त्यार पछी 879 अने त्यार पछी छेलू आवशे 800। હવે નીચે આપેલ સંખ્યાને અંકોમાં લખવાનું છે, જે આપણે ઉપર શબ્દોમાં લખ્યું એવી રીતે અંકોમાં લખશું। તો 576 તો પહેલાં 5 કરશું અને 76 કેવી રીતે થશે, 7 6 76 તો 576, 393 393, 189 તો 189 189, પછી 133 તેના પછી 647 ત્યાર પછી 585 તેન પછી 414 990 અને પછી 799 અને 550 505 એટલે 505 આવશે। આવી રીતે તમારે જોતું જવાનું અને તેની રકમ નીચે લખતું જવાનું છે। હવે આગળ જુઓ, આપણને આપેલ છે 22મો પ્રશ્ન કે ધોનીએ 150 રન કર્યા એટલે ખાલી જગ્યા રન કર્યા। હવે આપણે અહીં જુઓ, 150 રન કર્યા એટલે અહીં જુઓ, 100 કરેલા એટલે 1 અને 150 એટલે 1.5 થશે ને, તો ઉપર 50 કરીએ તો કુલ કેટલા રન કર્યા હશે, 150। રહાણે 150 કરતાં રન 2 રન વધારે કર્યા તો તેણે કેટલા રન કર્યા હશે। હવે 150 એટલે કેટલા થયા, 150 એટલે થયા 150 રન, એમાં એને ઉપર કેટલા કર્યા 2 રન, તો 150 + 2 બરાબર કેટલા થશે, 152 રન। ધવને એક ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે 178 રન કર્યા તો 2 સદી પૂરી કરવા તેણે કેટલા રન કરવા પડશે। હવે 2 સદી પૂરી કરવા, 1 સદીએ કેટલા થશે, 1 સદીએ રન થશે 100, 1 સદીએ રન કેટલા થશે, 100 થશે અને પછી શું કીધું છે, 2 સદી પૂરી કરવાની, 2 સદીએ કેટલા, 200 થશે, 2 સદીએ રન કેટલા થશે, 200। હવે અહીં કેટલા એને કર્યા છે, 178 કર્યા છે, તો આપણે 200માંથી 178 આપણે બાદ કરીએ, અહીં આવશે 10, અહીં આવશે 9, અહીં કેટલા થશે, 1, 10માંથી 8 જશે, 10માંથી 8 જાય તો વધે 2, 9માંથી 7 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0, તો કેટલા રન આવશે, 22 રન। હવે જુઓ, આપણને જોડકા કીધા છે કે 0.5 સદી + 20 રન એટલે કેટલા રન થાય, તો 0.5 સદી + 20 રન તમારે પ્રથમ આ જવાબ જોવાના નથી। આપણે પ્રથમ લખીએ કે જુઓ, 0.5 સદી + 20 રન તો કેટલા થશે, 0.5 સદી એટલે કેટલા થાય, 50 રન, 0.5 સદી એટલે કેટલા થશે, 50 રન, + 20 રન તો આ કેટલા થશે, 70 રન, કેટલા થશે, 70 રન। તો આપણે પહેલામાં શું કરીશું, 70 રન આપેલ છે તો તમે પહેલામાં કરી નાખો બી, જે 70 રન ક્યાં આપેલા છે, બીમાં આપેલ છે તો ત્યાં આપણે કરી નાખીએ બી। ત્યાર પછી આગળ જુઓ કે આપેલ છે 1 સદી + 7 રન, 1 સદી એટલે કેટલા થશે, 100, 1 સદી એટલે 100 અને ઉપર 7 રન તો કેટલા થશે, 101 સદી - 7 રન, 1 સદીમાં ઓછા કરવાના તો 100માંથી 7 જાય તો કેટલા વધશે, 100માંથી 7 જાય તો 93 વધશે, કેટલા વધશે, 93 વધશે, તો આપણે 93 અહીં આપેલ છે, હા જો સી છે તે આપેલ છે 93, તો આપણે શું લખીશું, બીજામાં લખીશું સી, શું લખીશું, સી, તો આપણો જવાબ આવશે સી, તો તમે પણ એ બોક્સમાં લખી નાખો સી। ત્યાર પછી ત્રીજું આપણને શું આપેલ છે, ત્રીજું આપેલ છે કે 275 રન ઓછા 0.25 સદી, 0.25 સદી એટલે કેટલી થશે, 1 સદીએ 100 રન તો 0.25 સદીએ કેટલા થશે બાળ દોસ્તો, 200 રન થશે, 0.25 સદીએ 200 રન થશે। તો હવે જુઓ, 275 - 200 તો આપણો જવાબ કેટલો આવે, પાછળ 75 આવશે, કેટલો આવશે, 75, 200 75માંથી 200 જાય તો જવાબ આવે 75,
તો કેટલા છે ઈ આપેલ છે તો આપણે ત્રીજામાં જવાબ શું આવશે ઈ આવશે તો તમે લખી નાખો અંદર બોક્સમાં ઈ હવે જુઓ તમને આગળ આપેલ છે કે એક સદી વત્તા ત્રીસ રન હવે બાળદોસ્તો તમે કહો તો કે એક સદી બરાબર કેટલા રન થશે એક સદી બરાબર થશે સો રન કેટલા થશે સો રન એક સદી બરાબર થશે સો રન અને વત્તા કેટલા કીધા છે ત્રીસ રન તો સો રન વત્તા ત્રીસ રન તો સો ની અંદર ત્રીસ નાખી તો કેટલા થશે એકસો ને ત્રીસ રન તો જો એકસો ને ત્રીસ ડી છે તો ચોથામાં આવશે ડી લખો ચલો ચોથામાં લખો ડી હવે આગળ જુઓ પાંચમું આપેલું છે કે દોઢ સદી ઓછા દસ રન હવે દોઢ સદી એટલે કેટલી થશે દોઢ સદી થશે એકસો ને પચાસ રન કેટલા થશે એકસો ને પચાસ રન એમાંથી કેટલા કરવાના દસ દસ ઓછા કરીએ તો જવાબ કેટલો આવશે એકસો ને ચાલીસ તો એકસો ને ચાલીસ છે હા એફ જો હા રહ્યા તો ત્યાં આપણે શું લખીશું એફ લખીશું શું લખીશું એફ લખીશું હવે ત્યાર પછી છેલ્લું આપેલ છે કે સિત્તેર રન ઓછા અડધી સદી હવે અડધી સદી એટલે કેટલા એ પહેલાં કહો તો અડધી સદી એટલે થશે પચાસ રન કેટલા થશે પચાસ રન થશે તો અડધી સદી એટલે પચાસ રન તો સિત્તેર ઓછા પચાસ બરાબર આવશે વીસ તો એ લખેલ છે તો આપણે છેલ્લામાં લખી નાખીએ એ મારા દોસ્તો આવી રીતે તમારે સમજી ગણતરી કરીને અંદર જવાબ લખવાનો છે હવે જુઓ દસ દસના જૂથમાં ગણતરી કરવાની છે જે સંખ્યા આપેલ છે એની અંદર દસ ઉમેરી દેવાના જેમ કે પિસ્તાલીસ આપેલ છે પિસ્તાલીસની અંદર દસ ઉમેરે તો કેટલા થશે પંચાવન એની અંદર ઉમેરે તો પાંસઠ એની અંદર પંચોતેર પંચ્યાસી પંચાણું એકસો પાંચ અને છેલ્લે એકસો પંદર ત્યાર પછી પચાસ પચાસનું કીધું છે ઉપર તમારે બધામાં દસ દસ ઉમેરી અને સંખ્યા લખી નાખવાની ત્યાર પછી પચાસ કીધું છે ત્રીસની અંદર પચાસ ઉમેર તો એંસી થશે એંસીની અંદર પચાસ તમારે આવી રીતે સરવાળો કરી નાખવાનો જે આગળ સંખ્યા આવે એનો સરવાળો કરી નાખવાનો એંસી વત્તા પચાસ તો જુઓ શૂન્ય આઠની અંદર પાંચ ઉમેરો તો કેટલા થશે તેર તો કેટલા આવશે એકસો ને ત્રીસ એકસો ત્રીસની અંદર પચાસ ઉમેરો તો એકસો એંસી આવી ગયા એકસો એંસીની અંદર પચાસ તો આવી રીતે તમારે પચાસ પચાસ ઉમેરતા જવાના છે હવે યોગ્ય રીતે જોડકા જોડો ત્રણસો વત્તા સિત્તેર વત્તા પાંચ તો અહીં તમે જુઓ ત્રણસો વત્તા સિત્તેર વત્તા પાંચ જો શૂન્ય શૂન્ય તમે પ્રથમ તો આ જવાબ ના જોશો પ્રથમ આપણે ગણતરી કરતા જઈએ અને શીખતા જઈએ ત્રણસોની અંદર સિત્તેર ઉમેરીએ તો ત્રણસો ને સિત્તેર થશે અને વધતા પાસા પાંચ ઉમેરીએ તો થશે પંચોતેર તો ત્રણસો ને પંચોતેર થશે જે આ રહ્યા પછી ચારસો વત્તા ચાલીસ વત્તા ચાર તો ચાર 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 શૂન્ય શૂન્ય આપણે કાઢી નાખીએ તો બીજામાં સી આવશે પછી સાતસો વત્તા ત્રીસ વત્તા પાંચ હવે ત્રણસો ને પંચોતેર આવ્યા તો ત્રણની જગ્યાએ હવે સાત છે તો તેટલા જ થશે સાતસો ને પાંત્રીસ હવે જુઓ ચાર વીસ ને ચારસો કેટલા થયા ચાર વીસ ને ચારસો તો હવે જુઓ ચોથામાં આપણે શું લખીએ ચારસો ને ચોવીસ જવાબ આવશે ચાર બે ચાર શૂન્ય આપણે કાઢી નાખવાના પછી પાંચમું ચાર વત્તા ઝીરો વત્તા ચારસો તો ચારસો ને ચાર આ તમારે પ્રથમ ઊભા સરવાળા રીતે જોઈ લેવાનો અને ત્યાર પછી જવાબ મેળવી અને કોષ્ટકમાં લખવાનો બાળ દોસ્તો આપણે આજે અહીં શૂંધી રાખીએ છીએ હવે જ્યારે આગળ મળીશું ત્યારથી આનાથી આગળ ભણીશું થેન્ક યુ અસ્તુ